સુરતમાં મહાનગરપાલિકાને કારણે એક પરિવારે ઘરની બહાર રહેવાનો વારો આવી ગયો છે. ઉધના વિસ્તારમાં ભગવતીનગર સોસાયટીમાં પાંચ સભ્યોનો એક પરિવાર ઘર બહાર ઓટલા પર રહેવા મજબૂર બન્યો છે. ઘરના પાછળના ભાગે પરિવારે પોતાની જગ્યામાં 2.5 ફૂટનું શૌચાલય બનાવ્યું હતું, જેની અન્ય મિલકતદારે ફરિયાદ કરી અને મહાનગરપાલિકાએ બાંધકામ દૂર કરવા સૂચના આપી હતી, પણ તેમ ના કરતા ઉધના ઝોનના સ્ટાફે ઘર સીલ કરી દીધું અને તેને કારણે પરિવાર ઘર બહાર બેસી પડ્યો છે. ગઈકાલે સવારે 11 વાગ્યાથી માર્યું છે, તે હજુ સુધી ખુલ્યું નથી. એ કારણથી માર્યું કે પાછળ 2 ફૂટમાં ખાલી ટોયલેટ છે, એ કારણે સીલ મારવામાં આવ્યું છે. હવે સરકાર એમ કે ટોયલેટ બનાવો, ટોયલેટ તોડવાની વાત કરીએ છીએ, તો હવે અમારે શું કરવું ને? અત્યારે તડકા તાપમાં છોકરાને લઈને ઓટલા બેઠા છે. પાછળ શૌચાલય અમારી જગ્યા પર શૌચાલય બનાવ્યો, તેમાં આજે તોડું કાલે તો એમ કે 8-9 મહિના કર્યા એ. પાછળ હોય એટલો હરીશભાઈ દલાલ, તે અમને આવું આટલું બધું SMCમાં બે દિવસ ને 2-3 વાર જાય ને અમારી કમ્પ્લેન કરે કે ટોરાવો એમને એમ કર્યા.